السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ آپ نے આ કોર્સના અંદર અહલન વ સહલા કહું છું આ કોર્સ શરીયતના અંદર પાર્ટનરશિપના રિલેટેડ શું શું ઝિકરો આવી છે અને એક મુમિન પાર્ટનરશિપના અંદર શું શાકલેતથી વેપાર કરે એ જના વાસ્તે બનાવવામાં આવી છે આ કોર્સ 11 સેક્શન્સના અંદર ડિવાઈડ કરવામાં આવ્યું છે પહેલા સેક્શનના અંદર શરીયતના અંદર પાર્ટનરશિપના રિલેટેડ શું ઝિકર આવી છે એ બતાવવામાં આવશે બીજા સેક્શનના અંદર ટાઈપ ઓફ પાર્ટનર્સ અને કોણ પાર્ટનરશિપમાં કહેવાય એ બતાવવામાં આવશે થર્ડ સેક્શનના અંદર પાર્ટનરશિપના લીગલ સ્ટેટસના બારામાં જિકર કરવામાં આવશે ફોર્થ સેક્શનના અંદર પાર્ટનર્સના આપસમાં મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટની જિકર કરવામાં આવશે પાંચમા સેક્શનના અંદર પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુશનની જિકર કરવામાં આવશે છઠ્ઠા સેક્શનના અંદર લોસ કઈ તરફ ઉઠાવવાનું રહેશે એ બતાવવામાં આવશે સાતમા સેક્શનના અંદર ડેપ્ટ એન્ડ લાયબિલિટીઝની જિકર કરવામાં આવશે આઠમા સેક્શનના અંદર એક્સપેન્સીસની જિકર કરવામાં આવશે નવમા સેક્શનના અંદર ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એન્ડ રાઇટ્સ ઓફ પાર્ટનર્સની જિકર કરવામાં આવશે દસમા સેક્શનના અંદર ડિઝોલ્યુશન ઓફ પાર્ટનરશિપની જિકર કરવામાં આવશે અને આખરી સેક્શનના અંદર ડિસ્પ્યુટ રિઝોલ્યુશનની જિકર કરવામાં આવશે એ હું ઉમ્મીદ કરું છું કે આપને આ કોર્સથી ફાયદો હાસિલ થાય અને શરીયતના અહકામની મારિફત કરી અને એ મુતાબિક અમલ કરી અને આપને મૌલાનાની ખુશી હાસિલ કરી હેપી લર્નિંગ بسم الله الرحمن الرحيم الداعي الاجل سيدنا علي قدر مقدس سيف الدين آقا آپ دعوتنا اش پر مستوی تاوا بعد مومنین پر نعمتو پچی نعمتو پسار کری رہیا چھے અને આપના احسانات ماسی ایک عظیم احسان یہ چھے کہ تجارت رابحہ نو ادارو آپ یہ قائم فرمائیو અને مومنین نا ویپار نا بہبودگی واسطے آپ یہ گھنی تدبیر અને سعی فرماوی چھے એમાંથી એક અઝીમ સાય અને આપનો એક અઝીમ અહેસાન જે મુમિનીનના બિઝનેસીસ પાર્ટનરશિપ્સમાં છે એના વાસ્તે આપ મોલાએ અગદુ શિરકતનો ફોર્મ તૈયાર કર્યો છે એ અગદુ શિરકત ઘણું અહેમ છે એ શા વાસ્તે કેમ કે આપ મોલાના જમાનનો એક મોજીઝો છે આપણે તારીખમાં દેખીએ તો હર જમાનના દાઈ જમાનના મુક્તદા મુતાબિક અમલ ફરમાવે છે શા વાસ્તે કે એ જમાનના ભલાઈ વાસ્તે અને આવનાર જમાનમાં જે બનનાર છે એ જમાનનું દેખીને આપ આજે અમલ ફરમાવી રહ્યા છે જેમ સૈયદના અબ્દુલી સૈફુદ્દીન આકાએ આપના જમાનના હાલાત દેખતા હુઆ આપના જમાનના મુમિનીન વાસ્તે નિકાહનો ફોર્મ તૈયાર કર્યો આપના 100 સાલ બાદ સૈયદના તાહિર સૈફુદ્દીન આકા તશરીફ લાયા અને આપે તલાકના ફોર્મ તૈયાર કર્યા આપના 100 સાલ બાદ આપના જમાના દાઈ મુફદ્દલ સૈફુદ્દીન આકા એ અગદુ શિરકતનો ફોર્મ તૈયાર કર્યો એની અહેમિયત અને ઇમ્પોર્ટન્સ શું છે એ મેં આપને જિકર કરું છું ખુદા તાલા કુરાન મજીદમાં ફરમાવે છે બિસ્મિલ્લાહ રહમાન રહીમ યા અયુહલ્લઝીના આમનુ ઇઝા તદાયન્તુમ બિદૈનિન ઇલા અજલિ મુસમ્મન ફક્તુબુહુ ખુદા તાલા ફરમાવે છે ઇન મફહુમ અદા કરું છું કે જીવારે દેનમાં વાકે થાઓ તો પછી એ દેનને લિખી લો લિખવા પર યહા ફોકસ કરીએ તો આ પાર્ટનરશિપ અગદુ શિરકતનો ફોરમ બી એ જ તર્જે અમલ પર છે મુમિનીનના જે બિઝનેસીસ છે એમાં પાર્ટનર્સના વચમાં જે અગ્રીમેન્ટ્સ થયા છે ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ રેશિયો જે બી હોય એ સગલું લિખિતમાં આવી જાય તે વાસ્તે અગદુ શિરકતનો ફોરમ તૈયાર થયો છે એમ કહેવત છે કે જે લિખિતમાં હોય એ વંચાય તો એનું આ એક અહેમ ડોક્યુમેન્ટેશન થઈ જાય અને તે સાથે મુફદ્દલ મોલા આપના એક બયાનમાં ફરમાવે છે આપસમાં પાર્ટનરશિપ શરિયતના કાનૂન મુવાફિક હોય હરેક પાર્ટીમાં જે બી ઇત્તેફાક થાય એ અંતરોદિન ખુશી સી હોય બરાબર લીગલ ડોક્યુમેન્ટ્સ તૈયાર થાય તાકે આપસમાં મોહબ્બત સી યુનિટીના સાથે જ્યાદા વેપાર થાય ને શૈતાનના વસાવિસ સી દૂર રહે આપ મોલાના બયાન મુબારકમાં ગૌર કરીએ તો 4 અહેમ નિકાત ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ નજર આવે છે એના પર આપણે ફોકસ કરીને આ અહેમિયત શું છે એ જાણીએ પહેલું પોઈન્ટ પાર્ટનરશિપ શરિયતના કાનૂન મુવાફિક હોય મૌલાના અલી શું ફરમાવે છે કે અલ ફિક્હ સુમ્મ અલ મજ્જર કે તમે વેપાર કરો તો તે પેશતર ફિકહનો ઇલ્મ હાસિલ કરો
આપ એ શા વાસ્તે ફરમાવે છે? એ આપ આગળ કલામમાં ફરમાવે છે કે જીવારે તમે કોઈ બી ઇકોનોમિક એક્ટિવિટીમાં એન્ગેજ થાઓ અને તમને શરિયતના હિસાબથી શું હલાલ છે ને હરામ છે એ નહીં ખબર હોય, એ બરાબર એની આશનાઈ નહીં હોય, તો તમે રીબામાં મુલવસ થઈ જશો. ઇતના હદલગ કે રીબાના દલદલમાં ખૂંચાઈ જશો. તે વાસ્તે અગદુશ શિરકતનો ફોરમ ઘણો અહેમ છે. શું કામ કે એમાં શરિયતન જેટલા બી ક્લોઝિસ છે, શરિયતન જે બી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે, એ સગલું એમાં લીખવું છે. આપ સગલાને એ બરાબર પઢીને સમજીને એ મુતાબિક અમલ કરીને સાઇન કરીને હુઝુર આલામાં અરજ કરવાનું રહેશે. હવે બીજી એક ચીજ, શરિયતના મુતાબિક અમલ કરીએ છે એના વાસ્તે એક બયાન બુરહાનુદ્દીન મોલાનો કોટ કરું છું. બુરહાનુદ્દીન મોલાએ અલ મુલ્તકલ ફાતિમી અલમીના એક ખિતાબમાં ફરમાયું કે શરિયત ગર્રાનું કસ શું હોય છે, યાની શરિયત ગર્રાના મુતાબિક અમલ કરવામાં મકસદ શું છે. તો આપ તીન ચીજ ફરમાવે છે કે સલાહ, ફલાહ અને ઉમરાન. સલાહ યાની બહેબૂદગી વાસ્તે, બેટરમેન્ટ વાસ્તે. ફલાહ સક્સેસ વાસ્તે. અને ત્રીજું ઉમરાન યાની પ્રોસ્પેરિટી વાસ્તે. તો અગર જો કોઈ મુમિન ભાઈ શરિયત ગર્રાના મુતાબિક અમલ કરે છે તો એને આ ત્રણે ડાયમેન્શન્સમાં ફાયદો નજર આવશે. હવે બીજો પોઈન્ટ, ખુશી સી હોય. યે પાર્ટનરશિપમાં બેસના મકામમાં છે. કેમ કે અક્સર હુકુમ દેખશો તો યે શરિયતમાં અન તરાદીન છે કે આપસમાં પાર્ટનર્સના વચમાં મ્યુચ્યુઅલી ખુશી હોય અને ઇત્તેફાકી હોય તો એના હિસાબથી પાર્ટનરશિપ ઘણી સક્સેસફુલ થાય છે. હવે તીસરો પોઈન્ટ, આપસમાં મોહબ્બતથી યુનિટીના સાથે જ્યાદા વેપાર થાય. આજના જમાનના ઇકોનોમિસ્ટ બી એમ કહે છે કે વેપારમાં પ્રોફિટેબલ બિઝનેસ કરવા વાસ્તે ખુદના સાથે નોલેજેબલ સ્કિલ માહિરીન લોકોને સાથે રાખવું જોઈએ, યાની એ સગલા સાથે પાર્ટનરશિપ્સ કરવી જોઈએ, તાકે પાર્ટનરશિપ કરવાના સબબ આપણા બિઝનેસમાં ગ્રોથ થાય. તો આ પાર્ટનરશિપ એક પ્લેટફોર્મ આપે છે જ્યાં એક મુમિન ભાઈ જેના નજદીક બિઝનેસ એક્યુમેન્ટ છે, બિઝનેસ કઈ તરહ કરવું જોઈએ એની સ્કિલ્સ છે, અને બીજા એક મુમિન ભાઈ છે જેના નજદીક કેપિટલ છે જેને એને ઇન્વેસ્ટ કરવું છે, મગર એના નજદીક એટલી આઈડિયા નથી. કે તો આ બે ભાઈ જોડાઈ જાય અને પાર્ટનરશિપ ફોર્મ થાય તો એ સગલાના એ બેવેના આપસમાં મોહબ્બતના સાથે જ્યાદા વેપાર થઈ શકે છે. હવે ચોથો પોઈન્ટ, શેતાનના વસાવિશથી દૂર રહે. આ ઘણો બારીક ને અહેમ પોઈન્ટ છે. એ વાસ્તે કે એક જે પાર્ટનરશિપ અગદુશ શિરકતનો ફોર્મ તૈયાર થવાની ગરજ આ જ છે કે આપસમાં મુમિનીનના વચમાં શૈતાન ભરાઈ ના જાય, ઝઘડાઓ ના થાય, ના ઇત્તેફાકી ના પેદા થાય, મુમિન બીસરા મુમિનને કોર્ટમાં ના લઈ જાય, જે આપણે વારંવાર બયાનમાં સુનીએ છીએ. મુફદ્દલ મુલ્લા ફરમાવે છે કે મુમિનને કોર્ટમાં ના લઈ જાઓ. તો આ અગદુશ શિરકત ભરવાથી એક શીલ બની જાય છે જેનાથી મુમિન બીસરા મુમિનને કોર્ટમાં નહીં લઈ જાય. હવે ગૌર કરો, બુરહાનુદ્દીન મોલા આ શૈતાનના વસાવિશ વાસ્તે શું ફરમાવે છે. આપ મોલા બયાનમાં ફરમાવે છે, શૈતાન ઝઘડા કરાવે છે ભાઈ ભાઈના દરમિયાન, બાવા દીકરાના દરમિયાન, કાકા મામાના દરમિયાન, ભત્રીજાઓ અને કાકાના દરમિયાન. તમારા સફમાં ખલલ કરશો તો શૈતાન ભરાઈ જશે, જેમ બકરાના બચ્ચાઓ બકરામાં ભરાઈ જાય છે. હરગિઝ શૈતાનને જગા ના આપજો. મમલુકે આલે મોહમ્મદ, તમારો ખેર ખોવા છું. બુરહાનુદ્દીન મોલાના બયાનમાં ગૌર કરીએ અને સમજીએ તો આજે દેખાય છે કે મુફદ્દલ મોલા એ બયાનના મુતાબિક અમલ ફરમાવી રહ્યા છે અને મુમિનના વચમાં શૈતાન ના ભરાઈ જાય એ વાસ્તે આપ સાયે ફરમાવી રહ્યા છે. જો દેખો, મુમિન ભાઈ અગર પાર્ટનરશિપ અગદુશ શિરકતનું ફોર્મ તૈયાર કરશે તો કોઈ ગુંજાઈશ જ નહીં બચે કે શૈતાન આપસમાં ભરાશે. આ કિવારે થાય છે? જીવારે એમ અક્સર સુનવામાં આવ્યું છે કે મુમિનીને આપણે જીવારે કહીએ છે તો એમ કહે છે, અમારા વચમાં અન્ડરસ્ટેન્ડિંગ અને બોન્ડિંગ ઘણી ફાઇન છે, તો અમે શું કામ આ પાર્ટનરશિપ ડીટ ભરીએ ના. એ સગલાને એમ કહેવામાં આવે કે
કે આજે આપસમાં મોહબ્બત છે તો આ પાર્ટનરશિપ ડીડ ભરાઈ જવાશે, મગર જીવાડે ખુદા ના ખાસ્તા આપસમાં ના ઇતેફાકી થશે તિવારે તો આ ડીડ ભરાય જ નહીં. તે વાસ્તે ઇદારા તિજારત રહબેહા એમ કોશિશ અને સહાય કરે છે કે હર એક મુમિન જેનું બી બિઝનેસ પાર્ટનરશિપમાં છે એ આ અગદુ શિરકતનું ફોરમ તૈયાર કરે. હવે અહેમ નિકાત પર કન્ક્લુડ કરીએ કે અગદુ શિરકતનું નુમાયાપનું શું છે, કે આ અગદુ શિરકત જીવારે કોઈ મુમિનભાઈ ભરે છે તો એની તમામ ડિટેલ્સ, એના કંપનીનું નામ, એના પાર્ટનર્સના નામો અને એની તસાવીર હુઝુર આલામાં અરસ થાય છે. હુઝુર આલા એ સગલી ડિટેલ્સ પર નજર ફરમાવે છે અને બિઝાતે શરીફ આપ તૌકી મુબારક ફરમાવે છે અને એ મુમિન ભાઈને દુઆ મુબારકના લાકીમત જવાહિરસી નવાઝે છે. કહેવા એ માંગુ છું કે આ એક નુમાયાપનું આ મુમિન ભાઈને મોલાના દુઆ મુબારકની બરકત મિલે છે. તે બાદ મુમિન ભાઈને મિસાલ મુબારક મિલે છે જેમાં એમ લિખવું છે, ખુદા તાલા તમને ઘણી બરકત આપે. તો ખુદા તાલા તમને ઘણી બરકત આપે એ એના બિઝનેસના ગ્રોથનો સબબ બનશે. જેમ મિસાલ આપીને વાજે કરું, આપણે જીવારે વાજે બાદ અરજ કરીએ છીએ તો મોલા આ દુઆ મુબારક ફરમાવે છે કે ખુદા તમને ઘણી બરકત આપે. તો એ બરકત કહા નજર આવે છે કે અગલા સાલ આપણે બે ગુના, કોઈ તો તીન ગુના યા ચાર ગુના બી વાજેબાદ અરજ કરે છે. તો જે એ જ્યાદતી મલ્ટિપ્લિકેશન થયું એ કઈ તરહ થયું, કે આ મોલાની દુઆ મુબારકના સબબ. નહીં તો આજે આપણે જેટલી આપી આવતા સાલ એના તન ચાર ગુના કઈ તરહ થાય, મહેજ આ મોલાની દુઆ મુબારકના સબબ છે. તો કહેવા એ જ માંગુ છું કે એ જ દુઆ મુબારકની બરકત જે મુમિન આ પાર્ટનરશિપ ડીડ ભરે છે એ દુઆ મુબારકના હસ્સી બહેરવર થાય છે. આપને ઇન્ટ્રોડક્શનના વિડીયોના અંદર પાર્ટનરશિપ અને પાર્ટનરશિપ ડીડની અહેમિયતની જિકર કરવામાં આવી. હવે આપણ શરિયતના અંદર શું શાકેલતની શિરકતની જિકર આવી છે અને કોણ પાર્ટનર કહેવાય એના ઉપર જિકર કરીએ. શૈયદના સાહેબીએ ફિકેના કિતાબના અંદર બે તરહની પાર્ટનરશિપની જિકર ફરમાવી છે, એક મુશારકત અને બીસરું મુદારબત. મુશારકતના અંદર શું શાકેલત હોય, કે જેના અંદર સગલા જ પાર્ટનર્સનો કોઈ ના કોઈ હિસ્સો માલસી હોય, યાની કે સગલા જ પાર્ટનર્સ મિલીને કોઈ ના કોઈ રેશિયોથી કેપિટલના અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય અને એ સગલાનો ઓનરશિપ બોલાતો હોય, તો એ મુશારકતની શાકેલત છે. એની એક મિસાલ આપું તો હમણાં આપના સામે આ ગ્લાસીસ મૂકવામાં આવ્યા છે, જે સગલા ગ્લાસના અંદર અલગ અલગ અમાઉન્ટનું પાણી છે. હવે એ તમામ ગ્લાસીસના પાણીને એક જગના અંદર ભરવામાં આવે તો સગલાનો માલ મિલી ગયો. તો એ જ શાકેલસી મુશારકતના અંદર સગલાનો માલ એક સાથે થઈ જાય છે. બીજી શાકેલત શું, કે મુદારબતની. હવે એના અંદર શું થાય કે એક શખ્સનો માલ હોય અને બીજા શખ્સની મહેનત, યાની એક શખ્સ ઇન્વેસ્ટિંગ પાર્ટનર હોય અને બીજા શખ્સ વર્કિંગ પાર્ટનર હોય, તો આ શાકેલતને મુદારબતની શાકેલત કહેવામાં આવે છે. હવે શરિયતના અંદર પાર્ટનરશિપ શું ચીજને કહેવામાં આવે છે, કોણ પાર્ટનર એઝ અ પાર્ટનર ગણવામાં આવે, તો ઇન્વેસ્ટમેન્ટ પહેલી, કે કોઈ મુમિન ભાઈ કોઈ મુમિન બીસરા મુમિન ભાઈના સાથે એના વેપારના અંદર અગર કોઈ અમાઉન્ટથી ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, હમણાં એક લાખનું ઇન્વેસ્ટમેન્ટ કીધું હોય કોઈ ભાઈએ, તાકે એનાથી એમ ઉમ્મીદ રાખીને કે એના અંદર જે બી નફો થશે એ ભાઈને મળશે, તો એ ઇન્વેસ્ટમેન્ટની શાકેલત. અને તે સાથે ફેમિલી બિઝનેસીસ જે હોય, જેના અંદર ભાઈઓ મિલીને વેપાર કરતા હોય, યા કે બાવા ફરજન મિલીને વેપાર કરતા હોય, તો એ શાકેલતને બી એક તરહથી પાર્ટનરશિપ જ કહેવાય. હવે સવાલ થાય કે શું કામ સાહેબ બાવા અને ફરજન તો વર્ષોથી આજે પીઢીઓથી વેપાર કરી રહ્યા છે સગલા, તો એ બી પાર્ટનરશિપ કહેવાય? તો હા, શરિયતના સાહેબના નજરિયામાં ઇન્વેસ્ટમેન્ટ્સ અને ફેમિલી બિઝનેસીસ બેને પાર્ટનરશિપ કહેવામાં આવે છે. હવે શરિયતના સાહેબીએ પાર્ટનરશિપની જિકરના તહેત એક હુકમ ફરમાયો છે, એને એક એક્ઝામ્પલના સાથે મેં આપને સમજાવું છું. બે ભાઈઓના નામો લઈએ, એક મુર્તજાભાઈ છે અને એક અબ્બાસભાઈ છે. હવે મુર્તજાભાઈએ અબ્બાસભાઈ જે એના દોસ્ત છે એને કરજન હસના એક રકમ મુદ્દત વાસ્તે આપી, 1 લાખ રૂપિયા મિસાલના તોર પર
અબ્બાસ ભાઈને આપી કે લો ભાઈ તમે આનાથી વેપાર કરજો, જેવારે તમારો વેપાર જમાઈ જાય તેવારે મને આ રકમ પાછી આપી દેજો. હવે અબ્બાસભાઈએ રકમ લીધી અને વેપાર શરૂ કીધો અને અલ્હમ્દુલિલ્લાહ ઘણો જ ફાઇન વેપાર થયો. હવે મુર્તજાભાઈ શું સોચે છે? એ અબ્બાસભાઈને જઈને કહે છે કે અબ્બાસભાઈ, મેં આપને જે કર્જ રકમ આપેલી એને તમે તમારા બિઝનેસના અંદર એઝ એન ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગીની લો અને એના ઉપર જે બી પ્રોફિટ આવે એ મને શેર કરજો મારા સાથે. તો આ મિસલ કરવું જાયઝ નથી. કરજન હસના અગર રકમ આપેલી હોય એ કરજન હસનાને ઓટોમેટિકલી એઝ એન ઇન્વેસ્ટમેન્ટ ગીનવું એ જાયઝ નથી. અબ્બાસભાઈ મુર્તજાભાઈને એ રકમ દુબારા પાછી લોટાવે, રીપે કરી લે, તે બાદ અગર મુર્તજાભાઈ ચાહે તો એને ઇન્વેસ્ટમેન્ટ તરીકે એ રકમ આપી શકે છે. હવે એ જ હુકમને અગર ઉલટું કરીને જોઈએ કે મુર્તજાભાઈએ અબ્બાસભાઈના સાથે એના બિઝનેસને અંદર ઇન્વેસ્ટમેન્ટ કીધું છે, એ નિયતથી કે એનાથી જે મુનાફો આવે એના અંદર એ શરીક થાય. હવે એ ઇન્વેસ્ટમેન્ટ કીધો, અબ્બાસભાઈ સાથે વેપાર કરી રહ્યા છે, ઘણું ફાઇન ચાલી રહ્યું છે, તેવારે કોઈ પ્રોબ્લેમ નથી. હવે સડનલી બિઝનેસના અંદર લોસ થવા લાગ્યું તો મુર્તજાભાઈ અબ્બાસભાઈને જઈને કહે છે કે અબ્બાસભાઈ, મેં જે તમને રકમ આપેલી ઇન્વેસ્ટમેન્ટ વાસ્તે એના ઉપર જે બી મુનાફો તમે મને મહિનામાં આપતા હતા એ ના આપજો, અને મેં જે મુદ્દલ રકમ તમને 1 લાખ રૂપિયા આપેલા એ મને પાછી આપી દો અને આપણે છૂટા પડી જઈએ. તો આ શાકેલાથી બી પાર્ટનરશિપ કરવું જાયઝ નથી. શું કામ? કેમકે એના અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્જ નસના થઈ જાય છે. જે ઇન્વેસ્ટમેન્ટ રકમ મુર્તજાભાઈએ અબ્બાસભાઈને આપી હતી એને એઝ ઇટ ઇઝ પાછી લઈ રહ્યા છે, એટલે ગોયા કે કર્જ આપો એમ થઈ ગયું. તો આ શાકેલાથી બી કરવું જાયઝ નથી. અગર ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એના સાથે પ્રોફિટ અને લોસ, નુકસાન થાય યા નફો થાય, બેવેના અંદર શરીક રહેશે. હવે હુઝુર આલા અતલ્લાહ બકાઉ શરીફ ઇલા મદીનીએ જે પાર્ટનરશિપ ડીડ અબ્દુ શિરકતના જે ફોરમ તૈયાર કીધા છે એના અંદર વેપારના બારામાં જનરલ જે ડિટેલ્સ માંગવામાં આવે છે. હમણાં કોઈ વેપાર કોઈના સાથે પાર્ટનરશિપ કરે તો જે બેસિક ડિટેલ્સની તપાસ કરે એ જ હુઝુર આલા આપણે અહીંયા પાર્ટનરશિપ ડીડની અંદર પૂછે છે કે તમે કઈ લાઇનના અંદર વેપાર કરશો, હાર્ડવેરની લાઇન છે યા ગાર્મેન્ટ્સની છે યા કન્સ્ટ્રક્શનની છે યા કે જે બી લાઇનના અંદર વેપાર કરવા માંગતા હોય, તો એ વેપારની નો એની કેટેગરી મેન્શન કરે, કયા નામથી વેપાર કરશે, કંપનીનું નામ લિખે. આ સગલી ચીજો હુઝુર આલા શું કામ પૂછે છે? તાકે મુમિનના ભરોસાનો કોઈ ગલત ફાયદો ના ઉઠાવી લે, એના પહેલાં બરાબરથી જાંચ કરે કે ભાઈ મેં કોઈના સાથે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યો છું, કોઈને રકમ આપી રહ્યો છું, તો એ બરાબર એની દુકાન છે બી કે નહીં, શું નામથી વેપાર કરે છે, તે સાથ શિરકત કરવાની તારીખ બરાબર લિખાય, શિરકતની મુદ્દત કેટલી મુદ્દત વાસ્તે પાર્ટનરશિપ કરી રહ્યા છે એ બી લખવું જરૂરી છે. કેમકે બાઝ વખત કોઈ એક ચાઇનાથી કન્ટેનર આવવાનો હોય અને ફક્ત એ જ સ્પેસિફિક કન્ટેનર વાસ્તે એ કોન્ટ્રાક્ટ બેઝડ પાર્ટનરશિપ કરતા હોય તો એ મુદ્દત લખવું બી એના વાસ્તે જરૂરી છે. અને એના સાથે શિરકતની તફાસીર, યાની કે જે બિઝનેસ જે પાર્ટનરશિપ કરી રહ્યા છે એનું ડિટેલ ડિસ્ક્રિપ્શન હોય કે શું તરાનો બિઝનેસ કરી રહ્યા છે, કયા લાઇનના અંદર છે. બાઝ વખત એક સ્પેસિફિક પ્રોડક્ટ લાઇનના અંદર કોઈ પાર્ટનરશિપ કરતા હોય તો એ બી અહીંયા બરાબરથી મેન્શન થઈ જાય. અગર જો અહીંયા મેન્શન નહીં કરે તો એ સગલા જ પ્રોડક્ટ્સના અંદર પહેલે અને આગળના ફ્યુચરના અંદર બી એ ભાગીદાર કહેવાશે ગોયા કે. તેથી એ સ્પેસિફાય કરવું ઘણું જરૂરી છે કે આ મુદ્દત વાસ્તે કરી રહ્યા છે અને આ સ્પેસિફિક પ્રોડક્ટ્સના વાસ્તે કરી રહ્યા છે. મિસાલના તો પર કે હમણાં હાર્ડવેરના અંદર આ બે કંપનીથી માલ મંગાવી રહ્યા છે, હવે કોઈ બીસરી બે કંપનીથી બી એનો માલ મંગાવવા ચાહતા હોય અને એના અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે તો બરાબર મેન્શન થવું જોઈએ કે ફુલાન બે કંપનીના નો જે માલ આવશે એના અંદર જે નફો અને નુકસાન થશે એના વાસ્તે આ શિરકત કરી રહ્યા છે. હવે શોરોકાની માલુમાત, યાની કે ટાઈપ ઓફ પાર્ટનર્સની જિક્ર કરીએ. જાહેરમાં બે તરહના આપણે પાર્ટનર્સને જાણીએ છીએ, એક તો ઇન્વેસ્ટિંગ પાર્ટનર હોય યા કે વર્કિંગ પાર્ટનર હોય, મગર એક તીસરી શાકેલતના બી પાર્ટનર હોય છે. એ કોણ? કે ઇન્વેસ્ટિંગ પ્લસ વર્કિંગ, જે ઘણા કોમનલી હોય છે. કોઈ મુમિન ભાઈ પોતાનો વેપાર કરતા હોય, પોતાની દુકાન હોય, 2-5 વર્ષથી વેપાર કરી રહ્યા છે, હવે એના અંદર એના દોસ્ત આવીને શિરકત કરે છે, ઇન્વેસ્ટમેન્ટ કરે છે, તો બાજ વખત એમ સવાલ આવે છે કે સાહેબ પછી મેં શું વર્કિંગ પાર્ટનર કહેવાઉં? તો ના, તમે ઇન્વેસ્ટિંગ પ્લસ વર્કિંગ કહેલાશો. શું કામ? કેમકે તમારી દુકાન છે, તમે હમણાં લગ જે
વેપાર કરી રહ્યા છો, જે માલ ભરો છે એની જે કિંમત છે, એ દુકાનની જે કિંમત છે, એ તમારા તરફથી ઇન્વેસ્ટમેન્ટ કહેવાશે. હવે યહાં આપણે એક મિસાલની શકેલત પર જોઈએ. યહાં અબ્બાસભાઈ અને હુઝેફાભાઈ આ પાર્ટનરશિપ ડીડ બની રહી છે, એના અંદર એ બેવેનો 5-5 લાખનો ઇન્વેસ્ટમેન્ટ રકમ લખવામાં આવી છે, અને એ સગલાનો કેપિટલના અંદર હિસ્સો કેટલો છે કે 50-50% છે. નફાના અંદર બેવે 40-40% એગ્રીમેન્ટ કીધું છે, અને નુકસાનના અંદર જેટલો કેપિટલનો રેશિયો રહેશે એટલું જ નુકસાન ઉઠાવવાનું રહેશે. હવે વેપારના અંદર વર્કિંગ કોણ કરશે કે ફક્ત હુઝેફાભાઈ, તેથી નીચે એનો 20% અલગથી લખવામાં આવ્યો છે કે એનો વર્કિંગના વસ્તે જે નફો લેશે એ 20% છે. આ મિસલ શું કામ લખવામાં આવે છે કે અગર આગળ જઈને હુઝેફાભાઈ કોઈ બીસરું વેપાર દેખે છે અને એના અંદર ઓપોર્ચ્યુનિટી જોઈ છે અને યહાંથી એઝ અ વર્કિંગ પાર્ટનર નથી રહેતા, તો યહાં પછી એનો જે 20% છે એ હટી જશે, અને એના બદલના અંદર યા કે પછી તીસરા વર્કિંગ પાર્ટનરને લાવે યા કે બે જણ 50-50% ભાગીદાર થાય. હવે યહાં જે 5-5 લાખની જે રકમ લખેલી છે તો એ હુઝુર આલાએ રજા મુબારક ફરમાવી છે કે અગર કોઈને એ રકમ ના લખવી હોય, ડિસ્ક્લોઝ ના કરવી હોય તો કોઈ હરજ નથી એમાં, મગર જે કેપિટલનો પર્સન્ટેજ છે, જેટલો રેશિયો છે કેપિટલના અંદર એનો ઓનરશિપ રેશિયો છે, એ લખવું જરૂરી છે. બીજી મિસાલ લઈએ, યહાં અબ્બાસભાઈ, હુઝેફાભાઈ અને મુર્તાઝાભાઈ તીન પાર્ટનર્સ છે. અબ્બાસભાઈ અને હુઝેફાભાઈ બેવે 5-5 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, બેવેનો 50-50% કેપિટલના અંદર ભાગીદારી છે, અને નફાના હિસાબે એ સગલાએ 35% બેવેએ લીધા છે, અને મુર્તાઝાભાઈ કે જે વર્કિંગ પાર્ટનર છે એને 30% પ્રોફિટનો રેશિયો આપેલો છે. તો આ શાકેલાથી આ ફોર્મના અંદર સગલાના જે બી હિસાબ હોય એ બરાબર લિખાણમાં આવી જાય. હવે પાર્ટનરશિપ ડીડના અંદર લીગલ સ્ટેટસ બી પૂછવામાં આવે છે કે તમારું બિઝનેસ શું લીગલ સ્ટેટસથી રજિસ્ટર્ડ છે, પાર્ટનરશિપના નામથી રજિસ્ટર્ડ છે યા પ્રાઇવેટ લિમિટેડ છે યા કે LLP છે, જે બી શાકેલાથી લીગલી રજિસ્ટર્ડ હોય એ મેન્શન કરવું જોઈએ. હવે બાજ વખત એમ બને કે અમે બે ભાઈઓ સાહેબ સાથે મિલીને વેપાર કરી રહ્યા છે, મગર કાનૂન અને ટેક્સના કોમ્પ્લિકેશન્સને ઓવરકમ કરવા વાસ્તે ફક્ત એક ભાઈના નામના ઉપર વેપાર છે, સોલ પ્રોપર્ટીશિપ છે, તો એ બી યહાં મેન્શન થઈ જવું જોઈએ. મગર અમારું જે અમલ છે, અમારી જે શાકેલત છે, જે એગ્રીમેન્ટ થઈ રહ્યું છે, એ આ ડીટ જે હુઝુર આલાએ તૈયાર ફરમાવી છે એના મુતાબિક અમારો અમલ રહેશે. અને આ લીગલ ડોક્યુમેન્ટને અગર પાર્ટનરશિપ ડીડને સાથે અટેચ કરવું હોય તો કરી શકાય છે, મગર જે સ્ટેટસ છે એ મેન્શન કરવું જરૂરી છે. તે સાથે એક અહેમ નુકતો પાર્ટનરશિપના એગ્રીમેન્ટના વખતમાં મુવાફકતનો છે કે આપસના અંદર મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટ હોવું જોઈએ, સગલા પાર્ટનર્સનો કન્સન્ટ હોય. શું તરાનો બિઝનેસ કરશું, કહાંથી માલ લાવીશું, કોણ બિઝનેસ સંભાળશે, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું રહેશે, આપસના અંદર પ્રોફિટ શું શાકેલાથી ડિસ્ટ્રીબ્યુટ કરીશું, એક્સપેન્સીસના બારામાં કોના કેટલા રાઇટ્સ રહેશે, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ મૂકવાનું, અગર કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સને વાયોલેટ કરે તો એના ઉપર શું એક્શન લેવામાં આવશે, પાર્ટનરશિપનો કેટલો પીરિયડ રહેશે, અને ડિઝોલ્યુશન કરવું હશે તો શું શાકેલાથી કરશું, એ સગલી ચીજો આપસના અંદર મુવાફકતથી મ્યુચ્યુઅલી સગલાના કન્સેન્ટથી ડિસ્કસ થવી જોઈએ. અને એના સાથે પાર્ટનરશિપ ડીડના અંદર એમ બી લેવામાં આવ્યું છે કે શોરોકામાંથી કોઈ બી શરીક આ શિરકતના અંદર શરિયતના ખિલાફ કોઈ બી શાકેલાથી અમલ કરશે નહીં, ખાસ સતન વ્યાજનો અમલ કોઈ બી શાકેલાથી સામેલ થાય નહીં. હવે પ્રોફિટ શેરિંગ કઈ તરફ થશે એની જિક્ર કરીએ. તીન ચીજ છે, પહેલું રેશિયો કે આપસના અંદર કોણ કેટલા પર્સન્ટ પ્રોફિટ લેશે એ ડિસાઈડ કરવું, એના અંદર કોઈ બી બંદિશ નથી, જે જેટલું ચાહે એટલું પ્રોફિટ આપસમાં નક્કી કરી શકે છે. બીજી ચીજ ડ્યુરેશન કે કેટલા વખતના અંદર અમે આપસના અંદર પ્રોફિટ્સને ડિસ્ટ્રીબ્યુટ કરીશું, એનું બી ડિસ્કશન પાર્ટનર્સમાં આપસમાં થઈ જાય કે અમે અમારા બુક્સ ઓફ અકાઉન્ટ્સને મિસાલના તો પર 12 મહિનાના અંદર અમે અમારા અકાઉન્ટ્સ મેન્ટેન કરીશું અને દર 12 મહિને અમે અમારા પ્રોફિટ્સને આપસમાં ડિસ્ટ્રીબ્યુટ કરીશું. અને તીસરી ચીજ સિસ્ટમ કે શું શાકેલાથી અમે પ્રોફિટ્સને ડિસ્ટ્રીબ્યુટ કરીશું, એના અંદર મિસાલના તોર પર બાજ વખત ક્લોઝિસ બી મૂકી શકાય છે કે અમે એટલા વખત લગ
શરૂના 6 મહિના યા કે 1 વર્ષ લગ કોઈ ભી તરહનું પ્રોફિટ નહીં ઉઠાવીએ, એને બિઝનેસના અંદર રીઇન્વેસ્ટ કરીશું અને સેકન્ડ યર્સે પછી અમે પ્રોફિટ્સ ડિસ્ટ્રીબ્યુટ કરીશું. એવી શાકેલતના કોઈ ભી ક્લોઝિસ હોય પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુશનને રિલેટેડ તો એ બી લિખી લેવામાં આવે. હવે આપના સામને એક એક્ઝામ્પલ તરીકે મૂકું છું કે એક ફર્સ્ટ પાર્ટનર છે એ 400 રૂપિયા ઇન્વેસ્ટ કીધા છે અને બીજા પાર્ટનરે 600 રૂપિયા ઇન્વેસ્ટ કીધા છે, ટોટલ 1000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે. તો પ્રોફિટ શેરિંગ રેશિયો 40-60 બી રાખી શકાય છે યા કે 80-20ના હિસાબથી બી રાખી શકાય છે, એ આપસના અંદર બેવે મ્યુચ્યુઅલી ડિસાઈડ કરે પાર્ટનર્સ. હવે એક આ બીજો એક્ઝામ્પલ છે કે આ જે મુમિનિનમાં અને આલમી ઈમાન અંદર અક્સર આ ચીજ રાઈટ છે કે જે ગલત છે અને બાજ વખત આપણે માલુમ નહીં હોતી, એ શું કે 1000નો ઇન્વેસ્ટમેન્ટ છે, એક ભાઈએ બિશરાભાઈને 1000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટમાં આપા અને એ શું કહ્યું કે ભાઈ મને દર મહિને 200 રૂપિયા ફિક્સ્ડ રિટર્ન પર મંથ મળવું જોઈએ, કે જે સરાહતન વ્યાજ છે. કેમ કે ફિક્સ રિટર્ન કહો યા કે ફિક્સ પ્રોફિટ કહો, એ સગલી ચીજો શરિયતના કાનૂનના અંદર વ્યાજ છે. હવે અગર આ મિસલ 200 રૂપિયા દર મહિને ફિક્સ રિટર્ન લે છે તો એનું ટોટલ રિટર્ન પૂરા વર્ષના અંદર 2400 રૂપિયા થઈ જાય છે અને એના ઉપર બી બાજ વખત એવો એગ્રીમેન્ટ કરવામાં આવે છે કે જે ઘણો જ રાઈટ છે કે જેવારે આપણે છૂટા પડીશું તેવારે મેં જેટલી રકમ ઇન્વેસ્ટ કીધી છે 1000 રૂપિયા એ મુદ્દલ રકમ પાછી મને મળી જાય. તો એ તો હજી એના ઉપર ઝૂમ થઈ ગયો કે ફિક્સ રિટર્ન તો લીધા અને તે સાથે પછી જેવારે છૂટા પડ્યા તેવારે જેટલું મુદ્દલ રકમ ઇન્વેસ્ટમેન્ટ હતી એ બી પાછી લઈ લીધી. તો આ સરાહતન વ્યાજ છે અને શરિયતના કાનૂનના અંદર આ મિસલ કરવું જાયજ નથી. પાર્ટનરશિપ ડીડના અંદર કેટલા મહિનાના અંદર આપસમાં પ્રોફિટ્સ ડિસ્ટ્રીબ્યુટ કરશે એ બી મેન્શન કરી દેવામાં આવે અને તકસીમુર રીબે યાની પ્રોફિટ્સ ડિસ્ટ્રીબ્યુટ શું શાકેલથી કરશું જેનો મેં એક્ઝામ્પલ આપો એ બી લખી શકાય છે. કેમ કે બાજ વખત ફેમિલીનો બિઝનેસ હોય, આપસના અંદર ભાઈઓ વેપાર કરતા હોય તો વાજેબાતની રકમ છે યા કે ખેરના કામોના જે ખર્ચાઓ છે એ પહેલે નીકાળી લેવામાં આવે છે ગ્રોસ પ્રોફિટમાંથી અને પછી આપસના અંદર નેટ પ્રોફિટમાંથી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે, તો એ સગલી ચીજો બરાબર લિખાણના અંદર મેન્શન થઈ જવી જોઈએ. હવે લોસને કઈ તરફ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું, આપસના અંદર અગર પાર્ટનર્સ બિઝનેસ કરી રહ્યા છે અને લોસ વાકે થાય છે તો શું શાકેલથી લોસ ડિવાઈડ થશે? તો પહેલાં તો એ જ કહેવા માંગીશ કે અગર આ મિસલ શરિયતના મુતાબિક અમલ કરશે, પાર્ટનરશિપ ડીડને બરાબર લિખાણ અંદર સગલી ચીજો લેશે અને હુઝુર આલાની દુઆ મુબારકથી બેરોવર થશે તો નુકસાન થવાની કોઈ ગુંજાઈશ છે જ નહીં. મગર તે સાથ દુનિયાના હાલાત છે, અગર નુકસાન વાકે થયો બી તો જે ઇન્વેસ્ટિંગ પાર્ટનર્સ છે એ સગલાનો જેટલો કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના અંદર જે રેશિયો છે કેપિટલના અંદર એ રેશિયોના હિસાબથી નુકસાન ઉઠાવવાનું રહેશે. યા અક્ષર એમ ગલતી થઈ જાય છે કે આપસમાં એગ્રીમેન્ટ એમ કરીએ છીએ કે જીતનો પ્રોફિટના અંદર 60-40 મિસાલના તોર પર પ્રોફિટના હિસાબ આપણે તકસીમ કીધા છે તો એ જ શાકેલથી લોસના અંદર બી 60-40 બેર કરીશું, તો એ ગલત છે. અને નુકસાનો અલલ માલ જે ઇન્વેસ્ટિંગ પાર્ટનર છે જીતના જેનો કેપિટલ રેશિયો જે ઇન્વેસ્ટ કીધેલો છે એ જ હિસાબથી નુકસાન ઉઠાવવાનું રહેશે. હવે સવાલ એમ થાય કે સાહેબ વર્કિંગ પાર્ટનરે તો કોઈ બી રકમ ઇન્વેસ્ટ નથી કીધી પછી એને નુકસાનનું શું? તો એમ કહીશ કે વર્કિંગ પાર્ટનરને તો હજી જ્યાદા નુકસાન છે. શું કામ? પહેલો નુકસાન એ થશે કે ઇન્વેસ્ટિંગ પાર્ટનરીએ બિઝનેસના અંદર 1000 રૂપિયા અગર ઇન્વેસ્ટ કીધા અને અગર 100 રૂપિયાનો લોસ થયો તો ઇન્વેસ્ટિંગ પાર્ટનરને તો 900 પાછા મળી જશે અને વર્કિંગ પાર્ટનરીએ જે 1000 રૂપિયાના 1200 કરવા હશે મહેનત કીધી તો એ તો થયું જ ના, તો એના હાથના અંદર તો કોઈ પ્રોફિટ આવ્યો જ ના. આ પહેલો નુકસાન. બીજો નુકસાન એમ કે ઇન્વેસ્ટિંગ પાર્ટનર એમ કહેશે કે ભાઈ મેં તો આ શખ્સને આ એટલી રકમ આપી તાકે એ મારા બિઝનેસના અંદર વધારો કરે અને નફો લાવે, મગર એ ના લાવ્યા તો એની માર્કેટના અંદર એનું નામ બી ખરાબ થાય, એના કામ કરવાની કાબિલિયતના ઉપર સવાલ થઈ ગયો. અને તીસરો નુકસાન એ કે એનો વખત એનો જાય થયો, એ ટાઈમ આપો એટલી મહેનત કીધી મગર હાલાતના સૌ કોઈ નુકસાન થયું, તો વર્કિંગ પાર્ટનરને લોસ જોવા જઈએ તો હજી જ્યાદા ઉઠાવવું પડે છે. અને એના અલાવા હજી શરિયતના સાહેબે એમ કાનૂન મૂકેલો છે કે
अगर वर्किंग पार्टनर ऊपर कोई टर्म्स एंड कंडीशंस मुकरर कीधा हो इन्वेस्टिंग पार्टनर ये कि तमने आ इतनी लिमिट्स आपीए छे, मिसाल ना तौर पर कि तमने इतना हद तक 2 लाख रुपया तक तमने परचेजिंग राइट्स आपेला छे, एना करता ज्यादा नु परचेज तमे मनसी नथी करी सकता। हवे अगर ये टर्म्स एंड कंडीशंस ना खिलाफ जईने अगर वर्किंग पार्टनर कोई शाकलची अमल करे छे अने एना सबब नुकसान वाके थाय छे, तो ये नुकसान भी वर्किंग पार्टनर ने उठावानो रहेशे। હવે અહીંયા આપના સાબને એક મિસાલ આપવામાં આવી છે કે ફર્સ્ટ પાર્ટનરે 600 રૂપીઝ અને સેકન્ડ પાર્ટનરે 400 રૂપીઝ ઇન્વેસ્ટ કીધેલા છે, ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 1000 નો છે। પ્રોફિટ શેરિંગ આપસના અંદર જે બી લોકો મ્યુચ્યુઅલી ડિસાઇડ કરે એ, મગર લોસ બેરિંગ 60 અને 40ના હિસાબથી થશે રેશિયોના। બીજો એક્ઝામ્પલ એ કે અગર એક પાર્ટનર અકેલા ઇન્વેસ્ટિંગ છે, 1000 રૂપિયા પોતે જ નાખા છે, બીજા પાર્ટનરના 0 ઇન્વેસ્ટમેન્ટ છે, તો પ્રોફિટ શેરિંગ આપસના અંદર જે બી ડિસાઇડ કીધું હોય લોસ શેરિંગ 100:0 નો રેશિયો રહેશે। હવે આપણ નુકસાનની જિકર સુની। હવે નુકસાનના અંદર અગર દેન વાકે થાય છે તો શું હુકમ છે એની આપણે જિકર કરીએ। અગર નુકસાનમાં કોઈ શાકેલથી દેન વાકે થયો હશે તો એ દેન અદા કરવાની જિમ્મેદારી તમામ શરોકાની રહેશે પોતપોતાના કેપિટલ રેશિયોના હિસાબથી। હવે એમ નથી થઈ શકતું કે એક પાર્ટનરનો 60% કેપિટલ રેશિયો છે, ઓનરશિપનો 60% છે અને બીજા પાર્ટનરનો 40% છે, તો ફર્સ્ટ પાર્ટનર જેનો 60% છે એ પોતાનો હિસ્સો અદા કરીને છૂટા પડી જાય, એમ નથી થઈ શકતું। એ બેવે પાર્ટનર જિમ્મેદાર છે, જેવા અલગ કે પૂરું દેન અદા નથી થઈ જતું તેવા અલગ એ બેવે શિરકતમાંથી નીકળી શકતા નથી। અને એ જ શાકેલચ્છી જેવારે અગર દેન વસૂલ કરવાનું હોય, કોઈ રકમ કલેક્ટ કરવાની હોય, તો આપસમાં પાર્ટનર્સ એક બીસરાને જિમ્મેદારી કલેક્શન વાસ્તે સોંપી શકે છે, મગર એ સગલાનો માલ એક સાથે જમે થાય કલેક્શનનો, પછી પોતપોતાના હિસ્સાઓ ડિવાઈડ કરીને છૂટા પડી શકે છે। એમ નથી થઈ શકતું કે અગર એક પાર્ટનર પોતાનો હિસ્સો કલેક્શન લઈ આવ્યા તો એ બીજા પાર્ટનરને કહી દે કે ભાઈ મેં હવે પાર્ટનરશિપમાંથી એક્ઝિટ થઈ રહ્યો છું, મેં મારો હિસ્સો કલેક્ટ કરી આવ્યો, એમ નથી થઈ શકતું। તારે દેન અદા કરવાની જિમ્મેદારી તમામ શરોકાની રહેશે। હવે બિઝનેસના અંદર અલગ અલગ ચીજોના ખર્ચાઓ થાય છે, તો બિઝનેસના એક્સપેન્સીસને કઈ તરહ મેનેજ કરવું એની જિકર કરીએ। પહેલું બિઝનેસ એક્સપેન્સીસ। બિઝનેસ એક્સપેન્સીસના અંદર બિઝનેસ રિલેટેડ જેટલા બી ખર્ચાઓ છે, મિસાલના તૌર પર કે દુકાનનું ભાડું છે, યા કે માણસોની પગાર છે, યા કે ટેક્સીસ ભરવાના છે, યા કે ઇલેક્ટ્રિસિટીનું બિલ છે, આ જેટલી બી તમામ બિઝનેસ રિલેટેડ ચીજોના ખર્ચાઓ છે એ સગલા બિઝનેસ એક્સપેન્સીસના અંદર શુમાર કરવામાં આવશે। બીજું પાર્ટનર્સ એક્સપેન્સીસ। હવે પાર્ટનર્સ એક્સપેન્સીસ કહાં દેખવામાં આવે છે, ખાસ કરીને ફેમિલી રન બિઝનેસીસ હોય છે એના અંદર આપસમાં 2 ભાઈઓ મિલીને બિઝનેસ કરતા હોય છે, તો એ સગલાના અલગ અલગ ખર્ચાઓ હોય છે। એક ભાઈનો 1 બચ્ચું છે, બીજા ભાઈનું 2 બચ્ચાઓ છે, એક ભાઈના ઘરના ખર્ચાઓ જ્યાદા છે, એક ભાઈના ઘરના ખર્ચાઓ કમ છે, કોઈને હદિયત વસ્તે રકમ જોઈએ છે, કોઈને મફસુયત વસ્તે રકમ જોઈએ છે, તો આ મિશનને જેટલા બી ખર્ચાઓ છે તો કયા એક્સપેન્સીસને ઉઠાવી શકાય છે બિઝનેસમાંથી અને કેટલી હદ લગ ઉઠાવી શકાય છે એનું ડિસ્કશન પ્રાયર થઈ જવું જોઈએ। એનું ડિસ્કશન થાય અને લિખાણના અંદર આવી જાય એ ઘણું જરૂરી છે। હવે સવાલ થાય કે સાહેબ આ વાતને હમણાં અમે છેડશું તો આપસના અંદર માહોલ બિગડશે, તો મેં એમ કહીશ કે હમણાં જેવારે આ પાર્ટનરશિપ ડીડનો એગ્રીમેન્ટ બનાવતા હોય, જેવારે શરૂના અંદર માહોલ અચ્છો હોય, તેવારે આ સગલી ચીજોનું ડિસ્કશન કરીને લિખિતમાં લઈ લેવું બહેતર છે આ વાત કરતાં કે બાદના અંદર જેવારે માહોલ ખરાબ થાય અને તેવારે પછી આ વાતને પુટઅપ કરીને હજી માહોલને ખરાબ કરવું। તો એ મિસલના પર્સનલ એક્સપેન્સીસ બી હોય, રિકમેન્ડ એમ કરવામાં આવે છે કે ઇક્વલી બેવેનો ઉઠાવવાનું રકમ જે હોય એ ઇક્વલી ઉઠાવતા હોય તો બહેતર, અને અગર પર્સનલ એક્સપેન્સીસ હોય તો ઓન અકાઉન્ટનો ક્લોઝ મૂકીને બી એ રકમ લઈ શકાય છે। હવે તીસરી કિસ્મનું કે જેવારે કોઈ પાર્ટનર એ પોતાની પ્રોપર્ટીને એ બિઝનેસના અંદર અગર ગીની હોય, એ બિઝનેસના અંદર અગર એ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના અંદર એ શુમાર કીધી હોય તો એ પ્રોપર્ટીના ઉપર રેન્ટ લેવું જાયઝ નથી થતું, ઇલ્લા કે એ પાર્ટનર એ પોતાની જે પ્રોપર્ટી છે એને બિઝનેસ વાસ્તે ઇસ્તેમાલ કરતા હોય મગર એને એઝ એન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ નથી ગીનું, તો પછી એના ઉપર રેન્ટ લઈ શકાય છે। મિસાલના તો ઉપર કે મારા પાસે કોઈ ગોડાઉન પડેલો છે
જેના અંદર આપણે માલ ભરી રહ્યા છે, મગર એને મેં કેપિટલ તરીકે નથી ગીનો બિઝનેસના અંદર, તો મારા ઉપર એ જમીનનું રેન્ટ લેવું જાયઝ થાય છે. એ જ મિસલ અગર શોરોકા ઇત્તેફાક કરે તો કોઈ બી દીની યા દુનિયાવી ખર્ચ કરવા હોય, મિસાલના તો પર કે બિઝનેસમાંથી અશર મુબારકાની નિયાઝ જમાવી છે, તો એને ગ્રોસ પ્રોફિટના અંદરથી એ રકમને નિકાલી અને પછી આપસના અંદર નેટ પ્રોફિટ ડિવાઈડ કરી શકાય છે. હવે ઓન અકાઉન્ટની જે વાત કરીએ, તો અગર પાર્ટનર્સનું જે બુક્સ ઓફ અકાઉન્ટ્સ છે એ અગર 12 મહિનાના અંદર મેન્ટેન કરતા હોય અને પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુશન એવરી 12 મંથ્સનું હોય, તો એમ પોસિબલ છે કે પાર્ટનર્સને પોતાના ઘરના ખર્ચાઓ નિકાલવા વાસ્તે હર મહિને કોઈને કોઈ રકમ અમાઉન્ટ ઉઠાવવું પડે બિઝનેસમાંથી, તો એ ઉઠાવી શકાય છે ઓન અકાઉન્ટ ક્લોઝ મૂકીને એ રકમ લઈ શકાય છે, મગર કેવારે કે જ્યારે પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુશનના ટાઈમ પર એનું એડજસ્ટમેન્ટ કરવામાં આવતું હોય. તો મિસાલના તોર પર કે અગર એક પાર્ટનર 300 રૂપિયા પર મહિને ઉઠાવતા હોય, જે એન્યુઅલી 3,600 રૂપિયા થયા, હવે અગર વર્ષના તમામ યતના અંદર જ્યારે પ્રોફિટ ડિવાઈડ કરવાનો વખત આવે ત્યારે એનું પ્રોફિટ શેર અગર 4,000 રૂપિયા છે, તો એ બીસરા 400 રૂપિયા એક્સ્ટ્રા લઈ શકે છે, કેમકે એ 3,600 તો ઉઠાવી ચૂક્યા છે, હવે 400 લઈ લેશે, તો એનું 4,000નો પ્રોફિટ જેટલું એના શેર એના નામ પર આવ્યું છે એ તમામ થશે. અને અગર પ્રોફિટના અંદર એને 3,000 રૂપિયા એના નામ પર આવ્યા છે એના શેરના અંદર, તો પછી એને 600 રૂપિયા દુબારા બિઝનેસને પાછા રિટર્ન કરવાના રહેશે. જો આ શાકેલથી તમામ થતું હોય તો જ આ ઓન અકાઉન્ટ ક્લોઝ મૂકીને રકમ લેવું જાયઝ છે. એ જ મિસલ સેલેરીનું. હવે વર્કિંગ પાર્ટનરને એની મહેનતના વાસ્તે અગર પાર્ટનર્સને સેલેરી આપવી હોય, એનું જે પ્રોફિટ રેશિયો છે એના અલાવા સેલેરી આપવા માંગતા હોય એની મહેનતના વાસ્તે, તો આપી શકાય છે, મગર એ એક અલાયદા બેઠકના અંદર થાય. યાની કે જ્યારે આ પાર્ટનરશિપનું એગ્રીમેન્ટ કરતા હોય, જ્યારે આ પાર્ટનરશિપ ડીડ બનાવતા હોય, તે વખતના અંદર વર્કિંગ પાર્ટનરના સેલેરીની વાત થઈ શકતી નથી. એ શું કામ? કેમકે જો તિવારી અગર વર્કિંગ પાર્ટનરને સેલેરીની વાત કરી લઈએ છે તો એ એક ફિક્સ પ્રોફિટની શાકેલત થઈ જાય છે. તો શરિયતના સાહેબે એમ હુકમ મૂકેલો છે કે અગર વર્કિંગ પાર્ટનરને સેલેરી આપવી હોય તો એને એક અલગ બેઠકના અંદર, જેમ કોઈ બીસરા એમ્પ્લોયને હાયર કરીને એને સેલેરી આપવામાં આવે છે, એક સેલેરી ફિક્સ કરવામાં આવે છે, એ શાકેલતથી વર્કિંગ પાર્ટનરને એક અલગ બેઠકના અંદર બોલાવી અને સેલેરી આપવાની વાત કરી શકાય છે. હવે એક ચીજ અહીંયા એમ બી ક્લિયર કરવા માંગુ છું કે ઇન્વેસ્ટિંગ પાર્ટનરને સેલેરી લેવું જાયઝ નથી. શરિયતન ઇન્વેસ્ટિંગ પાર્ટનર અગર જો વર્કિંગ પાર્ટનર ના હોય, ફક્ત માલથી ઇન્વેસ્ટ કરતા હોય, તો એ સેલેરી લઈ શકતા નથી. ફક્ત વર્કિંગ પાર્ટનરને એની મહેનતના વાસ્તે સેલેરી આપવું જાયઝ છે. કેમકે બાજ વખત એમ બને છે કે ઇન્વેસ્ટિંગ પાર્ટનર એમ કહે કે દર મહિને મને 10,000 રૂપિયા સેલેરી તરીકે આપી દેજે, તો આ મિસલ કરવું જાયઝ નથી. હવે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સની વાત કરીએ કે આપસમાં પાર્ટનર્સ હવે જ્યારે આ પાર્ટનરશિપ ડીડ બનાવી રહ્યા છે અને એગ્રીમેન્ટ કરી રહ્યા છે, તો ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ બી લિખાણના અંદર લઈ લેવા જોઈએ. મિસાલના તોર પર કે કોઈ બી પાર્ટનર સગલાને પૂછા વગેરે કોઈને કરજન હશેના બિઝનેસમાંથી નથી આપી શકતું. વર્કિંગ પાર્ટનરને એટલા અમાઉન્ટનું જ પરચેસ કરવાના રાઇટ્સ છે. અગર એના કરતાં જ્યાદા કરવું હોય તો એને ઇન્વેસ્ટિંગ પાર્ટનરનું કન્સેન્ટ લેવું જરૂરી છે. એ જ મિસાલ અગર આ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સને ખિલાફ કોઈ અમલ કરે છે તો એના ઉપર શું ઇકદામત લેવામાં આવશે, શું એક્શન લેવામાં આવશે, એ બી મેન્શન કરી શકાય છે. હવે આ જે હુઝુર આલાએ જે ડીડ તૈયાર ફરમાવી છે પાર્ટનરશિપની, એના અંદર બાઝ જે શરૂ છે એ પહેલાંથી મૂકી લેવામાં આવ્યા છે. મિસાલના તોર પર કે શૈયદ મોહમ્મદિયાના ખિલાફ કોઈ શાકલથી અમલ ના થાય, આકામોલાની ખુશીથી હોય, હિસાબ જે છે એ જમાનના મુક્તદા પરમાને બરાબર સાફ સુથરો હોય, અને કોઈ પાર્ટનર અગર હિસાબ માંગે તો એને પેશ કરવું લાઝીમ રહેશે વિસરા પાર્ટનર્સના ઉપર. હિસાબ અને તમામ ઉમરના ઉપર કોઈ બી શાકેલથી ધોકેબાજી નહીં થાય. સગલા જ આપસમાં પાર્ટનર્સ સગલી ચીજોના ઉપર વાકેફ હશે. તો હુઝુર આલાએ આ ડીડના અંદર તમામ ચીજો જે આ પોતાની મવાજ નૂરાની અને અંદર જે ઇરશાદાત ફરમાવે છે વેપાર મુતાલિક, કે મુમિનીન હિસાબને બરાબર રાખે,
કોઈના સાથે ધોકેબાજી ના કરે, ડુપ્લિકેટ માલ ના વેચે, કેશ બેઝ બિઝનેસ કરે. આ સગલી ચીજોને હુઝુર આલાએ ગોયા કે આ પાર્ટનરશિપ ડીડના અંદર આ ક્લોઝિસના તહેત સમાવી લીધી છે. કેમકે આ એક જુમલો કે મોલાની ખુશી મુતાબિક શરીયતના હામી જે સૈયદના મુફલ સૈફુદ્દીન આકાની ખુશી મુવાફિક અમલ રહેશે, આ જુમલાને તહેત તમામ ચીજો આવી ગઈ. યે જ મિસર રાઇટ્સ ઓફ પાર્ટનર્સ કે આપસના અંદર કોને કેટલા રાઇટ્સ આપવામાં આવ્યા છે એ બી બરાબર ડિસ્કસ થઈ જાય. ઇન્વેસ્ટિંગ પાર્ટનર એ વર્કિંગ પાર્ટનરને બીસરા કોઈ એમ્પ્લોયને હાયર કરવાના રાઇટ્સ આપે છે કે નથી, એ મિસર જે બી રાઇટ્સ હોય, જે બી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આપસમાં મ્યુચ્યુઅલી ડિસાઇડ કરવા ચાહતા હોય એ કરીને લિખાણ અંદર લઈ લેવું જરૂરી છે. યા ડીડના અંદર મેન્શન કરવામાં આવ્યું છે કે રાસુલ માલ જે કેપિટલ છે એ શું ચીજના અંદર ઇસ્તેમાલ કરવામાં આવશે એ બી લિખાણ અંદર લઈ લેવામાં આવે. કેમકે બાજ વખત એમ બને છે કે ઇન્વેસ્ટિંગ પાર્ટનરીએ રકમ શું ચીજ વાસ્તે આપી અને વર્કિંગ પાર્ટનર એને કાં ઇસ્તેમાલ કરી લે, તો આ મિસલના કેસીસ આવે છે. તો કોઈ મુમિનના ભરોસાનો ગલત ફાયદો ના ઉઠાવી લે એ વાસ્તે હુઝુર આલા આ સગલી ચીજોને મહકમ થાય અને અચ્છામાં અચ્છી શાકેલતથી મુમિનનો વેપાર થાય અને કોઈ શાકેલતથી એને નુકસાન ના થાય એ વાસ્તે આ આકામને આ પાર્ટનરશિપ ડીડના અંદર મૂકી દીધા છે. હવે બાજ એવા ઉમર હોય કે જેના અંદર સગલાની રાય લેવું જરૂરી હોય, સગલાનું કન્સેન્ટ જરૂરી છે, તો એ બી લખી લેવામાં આવે. હવે જે ઉમરના અંદર વર્કિંગ પાર્ટનરને ઇન્વેસ્ટિંગ પાર્ટનરને પૂછ્યા વગર રાઇટ્સ આપવામાં આવ્યા હોય એ બી લખી લેવામાં આવે કે વર્કિંગ પાર્ટનરને આ ચીજોના અંદર ઇન્વેસ્ટિંગ પાર્ટનરને પૂછવાની જરૂરત નથી. આ તમામ ચીજોને લિખાણના અંદર લઈ લેવું ઘણું અને ઘણું જરૂરી છે. હવે પાર્ટનરશિપ ડિઝોલ્યુશન શિરકતની તમામિયતની જિકર કરીએ. એમાં બે સિનારિયોઝ છે. પહેલો સિનારિયો એમ કે અગર પાર્ટનરશિપની મુદ્દત તમામ થાય છે તો આ પાર્ટનરશિપ ડીડના અંદર શરૂના અંદર જે મુદ્દત લખવામાં આવે છે એ મુદ્દત અગર તમામ થાય છે એગ્રીમેન્ટની તો પાર્ટનરશિપ ડિઝોલ્વ કહેવામાં આવશે. હવે અગર જો પાર્ટનર્સ એમ ચાહતા હોય કે હજી આ પાર્ટનરશિપને આગળ કન્ટિન્યુ કરે તો એ સગલા પોતાની પાર્ટનરશિપ ડીડને રિન્યૂ કરશે. એના અંદર અગર કોઈ ક્લોઝિસના અંદર ચેન્જીસ કરવા હશે, કેપિટલના રેશિયોઝના અંદર અગર કોઈ ચેન્જીસ હશે, યા પોતાના નફાના હિસ્સાઓના અંદર અગર કમ યા જ્યાદા કરવું હોય તો એ કરી શકાય છે અને એ સગલા પાર્ટનરશિપ ડીડને રિન્યૂ કરશે. બીજી ચીજ કે અગર એ સગલાને આ પાર્ટનરશિપને કન્ટિન્યુ નથી કરવી તો એ સગલા કરંટ માર્કેટ કન્ડિશન્સના હિસાબથી પોતાના બિઝનેસનું ઇવેલ્યુએશન કરશે, પોતાના એસેટ્સને ઇવેલ્યુએટ કરશે અને એ વખતના અંદર એના બિઝનેસની જેટલી કિંમત હશે એ કિંમતના હિસાબથી સગલા પોતપોતાના કેપિટલના હિસ્સાના મુતાબિક સગલા પોતપોતાનો હિસ્સો આપસમાં લઈ તકસીમ કરી અને પછી છૂટા પડી જશે. બીજો સિનારિયો એમ છે કે કોઈ પાર્ટનરના ઉપર કજા કદરના ઉમર આવે અને એ ગુજરી જાય છે તો આ પાર્ટનરશિપ તે જ વખત ડિઝોલ્વ થઈ જશે. હવે આ ખાસ નુકતો ખ્યાલ રાખવાની જરૂરત છે કે પાર્ટનરશિપનો જે સ્ટેટસ છે એ વિરાસતમાં આવી શકતું નથી. વિરાસતથી પાર્ટનરશિપનું કંઈ લેવું દેવું નથી. યાની કે અગર કોઈ પાર્ટનર ગુજરી જાય છે તો એના ફરજન બાય ડિફોલ્ટ એઝ અ પાર્ટનર ગીનવામાં નહીં આવે. અગર જો એના ફરજનને આ બિઝનેસને આગળ લઈ જવા વાસ્તે પાર્ટનરશિપ કરવી હોય તો એ બીસરા શરોકાના સાથે જે બીસરા પાર્ટનર્સ છે અગર એ સગલા ચાહતા હોય તો આ ગુજરનારના વારિસના સાથે નવી પાર્ટનરશિપ ડીડ બનાવીને નવું એગ્રીમેન્ટ બનાવીને પાર્ટનરશિપ કરી શકે છે. મગર બાય ડિફોલ્ટ એઝ અ પાર્ટનર એ ગીનવામાં નહીં આવે. અને અગર જો એને પાર્ટનરશિપ ના કરવી હોય એના વારિસને, યા કે શરોકાનો ઇતિફાક ના હોય એના વારિસદારના સાથે પાર્ટનરશિપ કરવાનો, તો એ જે ગુજરનાર છે એનો હિસ્સો એ સગલાના વારિસદારોને આપી દેવામાં આવે અને એ સગલા છૂટા પડી જાય. હવે બેસ્ટ કેસ સિનારિયો એમ છે કે બાવા પોતાના ફરજંદને એની હયાતીના અંદર જ કોઈના કોઈ હિસ્સો આપી દે તાકે આગળ જઈને કોઈ પ્રોબ્લેમ ના થાય. હવે પાર્ટનરશિપ ડીડના અંદર બી આ બે ચીજો ખાસ મૂકવામાં આવી છે કે તારીખ કે કઈ તારીખે આ પાર્ટનરશિપ ડીડની મુદ્દત તમામ થશે. બીજી ચીજ એ કે અગર કોઈ શરીકને આ જે મુદ્દત મુકરર કીધેલી છે, મિસાલના તોર પર કે 5 વર્ષનો એગ્રીમેન્ટ કીધેલો છે, એ 5 વર્ષ તમામ થાય એના પહેલાં કોઈ શરીકને કોઈ પાર્ટનરને આ પાર્ટનરશિપમાંથી નીકળવું હોય તો એ કેટલા મહિના પહેલે બીસરા શરોકાને ખબર કરશે. યાની કે નોટિસ પીરિયડ એક મુકરર કરી દેવામાં આવે કે મિસાલના તોર પર કે 3 મહિના પહેલાં સગલા શરોકાને ખબર કરવું જરૂરી રહેશે. અને બીજી ચીજ એ કે જેવા એને
છૂટા પડતા હોય એ પાર્ટનર અલગ થતા હોય તો એને એનું શેર એનું જેટલો હિસ્સો હશે બિઝનેસની અંદર એને કેટલા મહિનાના અંદર એને એનો હિસ્સો આપી દેવામાં આવશે એ બી લખી દેવામાં આવે મિસાલના તોર પર કે 3 મહિનાના અંદર એને એનો હિસ્સો આપી દેવામાં આવશે કેમ કે એ જ વખત પાર્ટનરશિપમાંથી અગર નીકળે છે તો એને એનો હિસ્સો આપવો આસાન નહીં હોતો કેમ કે આખો બિઝનેસ ચૂંટાઈ જાય તે વાસ્તે આ મહિના મુકર કરી દેવામાં આવે કે કેટલા મહિનાના અંદર એને એનું શેર આપી દેવામાં આવશે હવે લાસ્ટ પોઈન્ટ કે શોરોકાના દરમિયાન જો ડિસ્પ્યુટ્સ વાકે થાય છે તો શું અમલ કરશે પહેલી ચીજ તો જો અગર પાર્ટનર્સ આ મિસલ પાર્ટનરશિપ ડીડ મોલાના ફરમાન મુતાબિક બરાબર બનાવે છે શરીયતના અહકામને મદ્દેનજર રાખીને સગલી ચીજોને લિખાણના અંદર લઈ લે છે તો આપસના અંદર કોઈ ઝઘડો યા કે ના ઇત્તેફાકી થવાની ગુંજાઈશ છે જ નહીં મગર દુનિયાના હાલાત છે શેતાન છેતરે છે તો જો અગર આપસના અંદર ના ઇત્તેફાકી પેશ થાય છે અગર ડિસ્પ્યુટ્સ વાકે થાય છે તો હરગિઝ મુમિન કોર્ટના અંદર અમર રફે કરે નહીં એ ચીજનો આ પાર્ટનરશિપ ડીડના અંદર એગ્રીમેન્ટ લેવામાં આવે છે કે અગર અમારી શિરકતમાં કોઈ ઇખ્તલાફ યા ના ઇત્તેફાકી થશે તો અમે અમારા કઝિયાને ફી મક્તબે સરકારી લાલી હુઝુર આલાની હઝરતમાં યા કે મોલાજીને રજા ફરમાવે એની તરફ અમરને રફે કરીશું અને જે બી તોજીહાત ફઝલ થશે એ મુતાબિક અમે અમલ કરીશું હરગિઝ કોર્ટના અંદર અમર રફે કરીએ નહીં કેમકે આ પાર્ટનરશિપ ડીડની જે ગરજ છે કે મુમિનીન આપસના અંદર જે શરૂમાં આપીએ છીએ ઇન્ટ્રોડક્શનના અંદર કે ચાર ચીજ મોલાએ ફરમાવી કે શરિયતના કાનૂન મુતાબિક હોય આપસના અંદર ઇત્તેફાકી અને મોહબ્બત હોય યુનિટીના સાથે જ્યાદા વેપાર થાય અને શેતાનના વસાવીશથી દૂર રહે આ સગલી ચીજોના ગરજથી આ પાર્ટનરશિપ ડીડ તૈયાર કરવામાં આવી છે એ મુતાબિક જો અમલ કરશે તો ના ઇત્તેફાકી થવાના કોઈ ચાન્સીસ છે જ નહીં સૈયદુલ અઝલ શહેઝાદા હુસેનભાઈ સાહેબ બુરહાનુદ્દીન સાહેબ દામા મજદુલ આલીએ એમ ફરમાયું કે આ પાર્ટનરશિપ ડીડની બનાવવાની જે ગરજ છે કે બાજ વખત કોઈ પાર્ટનર ભૂલી શકે છે કોઈ પાર્ટનર નથી ભૂલી શકતું કોઈ ઉંમરમાં મોટા છે કોઈ ઉંમરમાં નાના છે કોઈ સ્ટેટસના અંદર મોટા છે તો પછી દિલના અંદર વાત રહી જાય છે પાસ એવી ચીજો હોય છે અને એ પછી દિમાગમાં ફેરા કરે છે તેથી આ પાર્ટનરશિપ ડીડનો એગ્રીમેન્ટ લેટર બનાવી દેવામાં આવે અને સગલી ચીજોને લિખાણના અંદર લઈ લેવામાં આવે તાકે આગળ જઈને કોઈ બી પ્રોબ્લેમ્સ યા ડિસ્પ્યુટ્સ વાકે થાય ના આપસમાં ઇત્તેફાક અને મોહબ્બતથી મુમિન જે મોલાની ગરજ છે કે મુમિનીનનો ગ્રોથ થાય જે હુઝુર આલા અલગ અલગ શાકેલથી મુમિનીનના તિજારતના અંદર નવું થાય એના વાસ્તે જે સાયે ફરમાવી રહ્યા છે એમાંથી એક અઝીમ સાયે મોલાનાની આ પાર્ટનરશિપ ડીડનો ફારમ છે કે જેના સબબ મુમિનીનના તિજારતના ઉમૂર મુસ્તહકમ થાય અને એ સગલાનો ગ્રોથ ઘણો જ્યાદા થાય એના વાસ્તે મોલા સાયે ફરમાવી રહ્યા છે ખુદા તાલા આ શાનના આકા સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન આકાની ઉમર શરીફને તારો જે કહેમત દરાજ અને દરાજ કરે અને અપને એ મોલાની ખુશી મુતાબિક આપના ફરમાનને માથે ચરાવતા હોવા આપ અપનાથી જે તવક્કોત રાખે છે જે એક્સપેક્ટેશન્સ રાખે છે જે આપની ઉમ્મીદ છે એ આપને તમામ કરવા વાસ્તે યારી અને તોફીક આપે આમીન વલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન.